કોંગ્રેસ ધારાસભ્ય સીજે ચાવડાએ નિવેદન આપ્યું હતું। તેમણે જણાવ્યું હતું કે આઝાદીમાં નહેરુ ગાંધીએ મહત્વની ભૂમિકા ભજવી હતી। કોંગ્રેસે બંધારણની રીતે લોકશાહી ધબે કેવી રીતે શાસન થાય તેને પ્રાધાન્ય આપ્યું છે, ત્યારે સૌ કોંગ્રેસની વિચારધારામાં માનતા હતા। ભારતની આઝાદી પહેલા ભારતીય જનતા પક્ષના જે ભૂતકાળમાં જે પાર્ટીનું નામ અલગ અલગ હતા અને જે ફોરમ હતું, એ ફોરમે કોઈ દિવસ આઝાદીની લડતમાં કોંગ્રેસને સાથ નહોતો આપ્યો, સાથ તો નહોતો આપ્યો પણ અંગ્રેજોની સાથે રહ્યા હતા, કારણ કે કોંગ્રેસ થકી એ આઝાદી ઇચ્છતા નહોતા। એ આખો અલગ ઇતિહાસ છે। આઝાદી પછી અમારા કોંગ્રેસના અને ભારતની આઝાદીના લડવૈયાઓ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, અમારા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ 18 વર્ષ જેને શાસન કર્યું અને દેશના લોકો માટે એગ્રીકલ્ચર પોલિસી, શૈક્ષણિક પોલિસી, ઇન્ડસ્ટ્રીયલ પોલિસી, સિંચાઈ પોલિસી, એ આખી પોલિસીનું નિર્માણ કરીને જવાહરલાલ નહેરુ જેવા સક્ષમ શાંતિદૂત વડાપ્રધાન બંધારણ આપીને દેશને આઝાદી બાદ લોકશાહી ઢબે કઈ રીતે શાસન પદ્ધતિ થાય અને પ્રજાનો વિકાસ થાય એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, આ બધા જ દિગ્ગજ નેતાઓ કોંગ્રેસની વિચારધારા ગાંધી સરદારની વિચારધારા પ્રમાણે ચાલતા હતા। એમની વિચારધારા ક્યારે ગાંધી અને સરદારની વિચારધારા સાથે રહી નથી, પરંતુ જેમ જેમ પ્રજા જાગૃત થતી ગઈ, ગુજરાતની જનતા હોય કે ભારતની જનતા હોય, મત મેળવવા હશે, સત્તા ઉપર આવવું હશે તો મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ અને બાબા સાહેબ આંબેડકર એમનો સહારો લીધા વગર સત્તા ઉપર નહીં આવી શકાય। આ જ નેતાઓ આજે જે ભારતની ગાદી ઉપર બેઠા છે એ જ સત્તાધારી લોકો ગઈકાલ સુધી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું બંધારણ દરિયામાં ફેંકી દેવાની વાતો કરતા હતા, આજે માથા ઉપર લઈને ફરે છે, કારણ કે સત્તા ઉપર બેઠા છે એટલે સમજાય છે કે ડૉક્ટર બાબા આંબેડકર શું હતા। લોખંડી પુરુષ વલ્લભભાઈ પટેલ, જેમને આઝાદી બાદ RSS ઉપર પ્રતિબંધ મૂક્યો હતો અને RSS ઉપર પ્રતિબંધ મૂકનાર લોખંડી નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આજે જ્યાં જગદીશ ઠાકોર પ્રમુખ છે એ જગ્યા ઉપર 25 વર્ષ સુધી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ રહ્યા છે અને ગાંધી અને સરદારની નીતિઓ પ્રમાણે, ગાંધી અને જવાહરની નીતિઓ પ્રમાણે આખા દેશના વિકાસમાં એમને પણ એમનો સિંહ